મોર્નિંગ બાળકો, આપણે આગળના ભાગમાં ધ આલ્ફાબેટમાં પહેલી અને બીજી એબીસીડી જોઈ હતી. તો હવે આજે આપણે પહેલી અને બીજી એબીસીડી સંયુક્ત ઉચ્ચાર સાથે શીખીશું. નીચે જાડી લીટીમાં આપણે એના ઉચ્ચાર પણ લખવાના છે. તો સૌથી પહેલા કયો આલ્ફાબેટ આવશે? એ. એ ફોર એન્ટ. આ જાડી લીટીમાં ઉચ્ચાર પણ લખવાના છે. એ પછી આવશે બી. બી ફોર બેટ. બી પછી આવશે સી. સી ફોર કેટ. સી પછી આવશે ડી. ડી ફોર ડોગ. ડી પછી આવશે ઈ. ઈ ફોર એલિફન્ટ. ઈ પછી આવશે એફ. એફ ફોર ફેન. હવે એફ પછી આવશે જી. જી ફોર ગન. જી પછી આવશે એચ. એચ ફોર હર્ટ. એચ પછી આવશે આઈ. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ પછી આવશે જે. જે ફોર જમ્પ. જે પછી આવશે કે. કે ફોર કી. કે પછી આવશે એલ. એલ ફોર લાયન. પછી આવશે એમ. એમ ફોર મંકી. એમ પછી આવશે એન. એન ફોર નેટ. પછી આવશે ઓ. ઓ ફોર આઉલ. ઓ પછી આવશે પી. પી ફોર પોટ. પી પછી આવશે ક્યુ. ક્યુ ફોર ક્વીન. ક્યુ પછી આવશે આર. આર ફોર રેટ. આર પછી આવશે એસ. એસ ફોર સન. પછી આવશે ટી. ટી ફોર ટોપ. ટી પછી આવશે યુ. યુ ફોર અમ્બ્રેલા.
પછી આવશે વી, વી ફોર વેન. વી પછી આવશે ડબલ્યુ, ડબલ્યુ ફોર વોચ. W પછી આવશે X, X for Xmas tree. X પછી આવશે Y, Y for yak. Y પછી આવશે Z, Z for zoo. તો ચલો બાળકો, હવે આપણે આગળ ફન ટાઈમ એટલે કે સ્વાધ્યાય જોઈએ. તો તેમાં આપણે જો ચિત્રો જોઈ A, E, I, O, U વડે ખાલી જગ્યા પૂરો. તો આપણે પહેલે આલ્ફાબેટ શીખ્યા, તો આપણે પહેલા આલ્ફાબેટ શીખ્યા. તો આલ્ફાબેટમાં એટલે કે એબીસીડીમાં પાંચ મૂળાક્ષરો એવા છે કે જેને સ્વર કહેવાય છે અને બાકીના બધા વ્યંજન. તો એ પાંચ મૂળાક્ષરો કયા છે કે જેને સ્વર કહેવાય છે કે એ, ઈ, આઈ, ઓ, યુ, એ પાંચ મૂળાક્ષરો એવા છે કે જેને સ્વર કહેવાય છે અને બાકીના બધા મૂળાક્ષરોને વ્યંજન કહેવાય છે. સ્વરથી શરૂ થતા સ્પેલિંગની આગળ આપણે એ એન આર્ટિકલ લાગે અને વ્યંજનથી શરૂ થતા સ્પેલિંગની આગળ એ આર્ટિકલ લાગે. તો હવે જો અહીએ ઉદાહરણ તરીકે તમને અહીએ ટોપીનું ચિત્ર એટલે કે હેટનું ચિત્ર આપેલું છે. એચ એ ટી, હવે એચ એ ટી, તો એ શું છે? સ્વર છે. શું છે? સ્વર. આપણે આ પાંચ સ્વરોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા છે પહેલો લેગ, અહીંયા આપણને પગનું ચિત્ર આપેલું છે. પગને ઇંગ્લિશમાં લેગ કહેવાય, તો એલ ઈ જી, એલ ઈ જી, તો ઈ આવ્યો સ્વર. હવે ત્યાર પછી છે પિગ, પિગ એટલે કે ડુક્કર, ડુક્કરનું ચિત્ર પિગનું આપેલું છે. ટી આઈ જી. ત્યાર પછી છે ગમનું ચિત્ર, જી યુ એન. ત્યાર પછી છે બમોડાનું ચિત્ર એટલે કે ટોપ, તો ટોપમાં શું આવશે? ટી ઓ ટી. ઓ શું કહેવાય? સ્વર. ત્યાર પછી છે હેન એટલે કે મરઘીનું ચિત્ર, એચ ઈ એન. ત્યાર પછી છે એન્ટ, એન્ટ એટલે કે કીડી, તો તેમાં કયો સ્વર આવશે? એ. ત્યાર પછી છે પિનનું ચિત્ર, પી આઈ એન. ત્યાર પછી છે મોપ એટલે કે આપણે પોટું મારીએ તે, મોપ, એમ ઓ પી. ત્યાર પછી છે ઝૂંપડી એટલે કે હટ, એચ યુ ટી. તો હવે છે લોગ, લોગ એટલે કે લાકડું, તો લોગ નો સ્પેલિંગ શું આવશે? એલ ઓ જી. ત્યાર પછી છે ફેન, ફેન એટલે કે પંખો, એફ
A-N. ત્યાર પછી છે ડસ્ટબિન, બિન એટલે કે B-I-N. ત્યાર પછી છે ટેપ, ટેપ એટલે નળ, T-A-P. ત્યાર પછી પેન, P-E-N. ત્યાર પછી છે એજ, એગ એટલે ઈંડુ, E-G-G. ત્યાર પછી છે બસ, બસ B-U-S, B-U-S. ત્યાર પછી છે મેપ, મેપ એટલે નકશો, M-A-P. તો ચાલો હવે આપણે આજે જોયું ને કે સ્વર વડે ખાલી જગ્યાઓ પૂરી. હવે પછી છે સમાન ઉચ્ચાર વાળા શબ્દ. સમાન એટલે કે સરખા, C-A-N, C-A-N, can. હવે આપણે અહીંયા પણ બીજો એવો શબ્દ લખવાનો છે કે જે કરીને છેલ્લે A-N આવે, F-A-N, પંખો. તો જુઓ અહીંયા છેલ્લે A-N છે, એવી જ રીતે આપણે બીજો શબ્દ બનાવ્યો એમાં પણ A-N આવ્યો ને છેલ્લે, એટલે કે આપણે છેલ્લા બે અક્ષર સરખા આવવા જોવે, સમાન આવવા જોવે. ત્યાર પછી છે F-A-T, ફેટ. હવે આપણે એવો બીજો કયો અક્ષર છે કે જેથી આપણને સમાન ઉચ્ચાર વાળો શબ્દ મળી શકે? તો B-A-T, બેટ. આપણે છેલ્લા બે અક્ષર સરખા આવવા જોઈએ અને જે સ્પેલિંગ લખીએ એનો શબ્દનો અર્થ થતો હોવો જોઈએ. હવે ત્યાર પછી છે G-O-T, ગોટ. એવો બીજો કયો અક્ષર છે? તો હોટ, H-O-T, હોટ. હોટ એટલે ગરમ. એવી જ રીતે છે C-O-Y, કોઈ. હવે બીજો કયો સમાન શબ્દ છે? તો બોય, B-O-Y. બોય એટલે છોકરો. એવી જ રીતે છે બીટ, B-I-D, બીટ. હવે એવો બીજો કયો સ્પેલિંગ બને? તો મીડ, M-I-D, મીડ એટલે કે મધ્ય, વચ્ચું. ત્યાર પછી છે D-I-P, ડીપ. તો એવો બીજો કયો સ્પેલિંગ બનશે? L-I-P, લીપ એટલે હોટ. ત્યાર પછી છે મેન, M-E-N, મેન. તો હવે બીજો કયો સ્પેલિંગ બનશે? પેન, P-E-N, P-E-N, પેન એટલે પેન. ત્યાર પછી છે કેગ, K-E-G. હવે બીજો કયો સ્પેલિંગ બનશે? લેગ, L-E-G. L-E-G, લેગ એટલે પગ. ત્યાર પછી છે R-U-N, રન. હવે બીજો કયો સ્પેલિંગ બનશે? તો B-U-N, B-U-N.
યુટી આઉટ. ત્યાર પછી છે એમ આઈ એક્સ મિક્સ. તો બીજો કયો સ્પેલિંગ બનશે? એસ આઈ એક્સ સિક્સ એટલે છ. ત્યાર પછી છે એમ એ ટી મેપ. બીજો કયો બનશે? તો સી એ ટી સી એ ટી કેપ એટલે ટોપી. ત્યાર પછી છે એફ આઈ એન ફિન. તો પી આઈ એન પેન પિન. ત્યાર પછી છે પી ઈ એન પેન. તો એવો બીજો કયો સ્પેલિંગ બનશે? એચ ઈ એન હેન. હેન એટલે મરઘી. ત્યાર પછી છે એચ ઓ પી હોપ. તો બીજો કયો સ્પેલિંગ બનશે? ટી ઓ ટી ટોપ. ત્યાર પછી છે જી ઈ ટી ગેટ. તો એવો બીજો કયો સ્પેલિંગ બનશે? ટી ઈ ટી પેટ. પેટ એટલે પાલતું. ત્યાર પછી છે બી યુ જી બગ. તો એવો બીજો કયો સ્પેલિંગ બનશે? જે